નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. દર્શક મિત્રો, ગેસ્ટ ઓફ ધ ડે કાર્યક્રમમાં વિવિધ સેલિબ્રિટીઝને અમે આમંત્રણ આપીએ છીએ અમારા સ્ટુડિયોમાં અને વાત કરીએ છીએ તેમની સાથે અંતરંગ વાતો. એવા અતિથિ અને અમે બોલાવીએ છીએ કે જેને મળવાની આપને પણ ઈચ્છાઓ છે અને સ્વાભાવિકપણે અમને પણ ઈચ્છાઓ છે. દર્શક મિત્રો, આજે એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આમંત્રણ આપ્યું છે. એક એવા ગેસ્ટ આજે અમારા સ્ટુડિયોમાં હાજર છે કે જેમના વિશે કદાચ વાતો કરવા બેસીએ તો ઘણી બધી વાતો, મિનિટો, કલાકો, દિવસો પણ ખૂટે નહીં તેટલી બધી તેમની સાથે વાત થઈ છે. કારણ કે તેમની પાસે અનુભવ એટલો બધો છે, જ્ઞાની છે અને તેમણે પોતાની જાતને એક સક્સેસ પ્રૂવ કરી છે. એક વ્યક્તિ જ્યારે અભિનય ક્ષેત્રની અંદર જ્યારે પોતે પહેલું પગ માંડે છે ત્યારે તેને એક ઈચ્છા હોય છે સુપરસ્ટાર થવાની. સુપરસ્ટાર થઈ જાય છે પછી લોકપ્રિયતાનો એક ચરમ સીમાએ પહોંચી જાય છે અને સતત અકબંધ રાખવી અને એ ચરમ સીમા કે જ્યારે આજની તારીખમાં પણ અભિનય ક્ષેત્રની વાત આવે ત્યારે વ્યક્તિને યાદ કરવા એ એમનું એચિવમેન્ટ હોય છે. દર્શક મિત્રો, મારે આજે એવા વ્યક્તિને આજે ઓળખાણ કરાવી છે અને એવા વ્યક્તિ સાથે, એવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે ચર્ચા કરવાની છે કે જેમણે ગુજરાતી તખતો હોય કે પછી ફિલ્મ હોય તેની અંદર પોતાના અભિનયથી બધાને મંત્રમુગ્ધ કર્યા છે. યસ દર્શક મિત્રો, આપ સમજી જ ગયા હશો કે અભિનય સમ્રાટ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સાથેની આજની મુલાકાત છે અતિથિમાં. ઉપેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. ઉપેન્દ્રભાઈ, સૌથી પહેલા તો એક કલાકાર તરીકે અને જ્યારે આટલું બધું એચિવમેન્ટ કહી શકાય કે પદ્મશ્રી એવોર્ડ, પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, માનવીની ભવાઈની અંદર સિલ્વર લોટસ તરીકે ડિરેક્ટરનો એવોર્ડ, 23 જેટલા ફિલ્મ એવોર્ડ્સ અને સુપર હિટને આજની તારીખમાં પણ વાગોળવી ગમે એવી ઝેર તો પીધા જાણી જાણી માનવીની ભવાઈ, આ બધા પછી હું સીધો જ આવી જઉં છું આના પછીનો જે બ્રેક આવ્યો આપનો, એક કહી શકાય કે આઈસ બ્રેક, અને સીધું જ રાજકારણમાં આપની એન્ટ્રી, કઈ રીતે શક્ય બની? દેવાંગભાઈ, જે કલાકાર પાસે આંતરિક મહિમા વધતો જેમ જેમ જાય એનો, તેમ એક નવું રસાયણ એનામાં ઉમેરાતું જાય છે. પણ એક વસ્તુ છે કે એનો મૂળભૂત મકસદ, એનો ઉદ્દેશ કે જીવનની સાર્થકતા લોકોના મોઢા પર ખુશી જોવાની હોય છે. એ ખુશી કલાકાર તરીકે જો તમે પ્રાપ્ત કરી શકો, એમના મોઢા ઉપર ઉદ્ભવી શકો, અથવા તમે એક ખુશીનું માહોલ તમારા અનુભવ દ્વારા ઊભો કરી શકો, તો એ અથવા કાર્યકર્તા તરીકે એમાં પણ જો એમના મોઢા પર તમે ખુશી ઊભી કરી શકો, ખુશ જોઈ શકો લોકોને, તો આત્મા મોરલી હોય કે સુદર્શન બહુ ફરક પડતો નથી. ક્યાં વાત હૈ ઉપેન્દ્રભાઈ. બહુ પણ મારે જાણવું છે કે બ્રેક ક્યારે આવ્યો? 1985 હું ભિલોડા મત વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો. પણ એ પહેલાં હું જ્યારે ફિલ્મોમાં કામ કરતો ત્યારે પણ મારી મોટાભાગની કમાણી હું લોકહિતાર્થે જ વાપરતો. ગામડાઓમાં ક્યાંક વારીગ્રહ બાંધવા માટે, ક્યાંક હોસ્ટેલ્સ બાંધવા માટે, અથવા કોઈ બી રીતે ઉપયોગી થવા માટે, એ મારો એક આનંદ હતો. અને તે આનંદ હંમેશા મને જીવતો રાખતો, કારણ કે કંટાળો ન આવે, કડવાશ ન આવે અને આનંદ આવે શ્રમમાંથી, એ મેં પ્રાપ્ત કર્યું હતું બહુ સફળતાપૂર્વક. એટલે 85 જ્યારે હું વિધાનસભાની ચૂંટણીમાં ભિલોડા મત વિસ્તારમાંથી ઊભો રહ્યો ત્યારે લોકોએ બહુ સ્વાભાવિકતાથી સ્વીકાર્યો. એમ નહીં કે આ કોઈ કલાકાર આવ્યો છે ને અહીંયા આવ્યો છે ને થોડા ડાયલોગ બોલશે ને આમ તેમ કરીને પાછો મુંબઈ જતો રહેશે. પણ કામ કરવાની એક જે આપની મહેચ્છા હતી, લોકો સુધી ખબર હતી, મેસેજ હતો કે નહીં ઉપેન્દ્રભાઈને ચૂંટીને મોકલાવીશું, તો એક કલાકાર તરીકે નહીં પરંતુ એક પ્રજા સેવક તરીકે આપણે એમને વોટ આપીએ છીએ. હા, એના અંદર
કલાકાર તરીકેનો તો એક આકર્ષણ ખરું, પણ લોકસેવક તરીકે અથવા લોક પ્રતિનિધિ તરીકે પણ એ પાર પડશે એવી લોકોને શ્રદ્ધા હતી કરી. હા, ઓકે. ઉપેન્દ્રભાઈ, સૌથી પહેલા તો ફરી પાછું હું થોડોક ભૂતકાળમાં આવી જઉં છું. આપણે વાત સીધા વચ્ચેના બ્રેકથી કરી, અગેન પાછું અભિનય ક્ષેત્રની અંદર સૌથી પહેલા ક્યારે વિચાર આવ્યો કે નહીં હવે મને આ જ ફિલ્ડ પકડી લેવું છે? કારણ કે બ્રાહ્મણના દીકરાઓ એટલે સ્વાભાવિક છે કે સરસ્વતી તો હોય જ, અને એનો બહુ જ બખૂબી ઉપયોગ. અને આવા ઉપેન્દ્રભાઈ જેવા કલાકાર ગુજરાતને કઈ રીતે મળ્યા? એમ કલાકાર તરીકે મેં જો કે કલાકાર બનવાની કોઈ મારી નેમ નહોતી, કોઈ મારું લક્ષ્ય પણ નહોતું. હું તો સહજમાં બનતા બની ગયેલો. હું મૂળ ઉજ્જૈનનો, ત્યાંથી મુંબઈ આવ્યા, અને મુંબઈમાં અત્યારે હું આવ્યો ત્યારે મને ગુજરાતી બોલતા પણ નહોતી આવડે. હું સ્વાભાવિક તથી ત્યાં કોલેજમાં શીખતો ગયો, અને નાટકોમાં ને બધામાં ભાગ લેતો, અને આપણને પણ એ વખતે કોઈ કેરિયર તરીકે લેવાનો કોઈ શોખ નહીં. પણ જેમ જેમ આપણે તાળીઓ પડતી ગઈ અને જેમ જેમ લોકો વાહવા કરતા ગયા, તેમ તેમ છાતીના બટનો ખુલ્લા રાખીને આપણે બહુ ફરતા થયા, અને આનંદ થયો બહુ એના અંદર. અને પછી તો એ વખતે મેં બીજી પણ નોકરીઓ કરતો, એક ફુગ્ગા બનાવવાની ફેક્ટરીમાં હું ફુગ્ગા બનાવવાનું કામ કરતો, પછી એક ફેક્ટરીમાં હું છતળીના રિવેટિંગ કરવાનું કામ કરતો સળિયાનું. ઓકે. અને કોઈક જગ્યાએ શરૂઆત તો મેં કરી હતી કુલી તરીકે, 2 રૂપિયા રોજથી બીમ્સ ઉપાડવાના, 10 જણા ઉપાડીને ફેંકી આવે જઈને. કયા કયા વર્ષની વાત છે? હા, હું આપને કહું તો 1955 થી. ઓકે. 55 સ્ટ્રગલિંગ. અને આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ એ ટાઈમે શું હતું? નહીં, મારી ફેમિલી બેકગ્રાઉન્ડ એટલે વાત એવી કે મારા ફાધર ઉજ્જૈનમાં મિલમાં હતા, પછી એમને લકવો થઈ ગયેલું. વી વર હેપી એન્ડ સેટલ ફેમિલી. પણ ત્યાંથી પછી અમે મૂળ ઈડરના, ઈડર પાસે કુકડિયા કરીને ગામ છે ત્યાંના, પણ ત્યાં ગયેલા નોકરી માટે. પછી ત્યાંથી મુંબઈ આવ્યા. મુંબઈ મારા મોટા ભાઈને બધા હતા જ, શિક્ષણ લીધું એટલે એ રીતે ત્યાં ધીરે 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 મુંબઈમાં અમારો આખો સમાજ, નાટ્ય જગત આખું બધાના પરિચયમાં આવ્યો. કોલેજમાં ઇનામો મળ્યા, સ્ટેટ કોમ્પિટિશનમાં ઇનામો મળ્યા, લખવા માંડ્યો, એ બધામાં ફાવતો ગયો, અને ફાવતો ફાવતો ચાલ્યો ગયો, અને ભરતીમાં આવી ગયો, અને ઓટમાં પાછો વળી શક્યો નહીં, રહી ગયો ત્યાં. અને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે પહેલો બ્રેક આપનો કર્યો હતો? આમ મેં ગુજરાતી ફિલ્મોમાં નાના નાના કામો કરેલા, કોલેજમાં ફીસ ભરવા માટે 1 દિવસનું, 1.5 દિવસનું, એવા મેં 8-10 પિક્ચરો કરેલા. મહેંદી રંગ લાગ્યો, ને કાદુ મકરાણી, ને વનરાજ ચાવડો, ને હીરો સલાસ, ને વીર રામવાળો, અને એવા બધા 5-7 પિક્ચરો કરેલા મેં. એટલે મને ગુજરાતી ફિલ્મોમાં એ 25-50 રૂપિયા મળતા, અને મારી ફી ભરાઈ જતી, ને આઈ વોઝ હેપી. પણ એનાથી મને એક સબક મળેલો કે ગુજરાતી ફિલ્મ કરવી કેટલી અઘરી છે, અને એક શોર્ટ ને બીજા શોર્ટ વચ્ચેનું વેઇટિંગ પીરિયડ જે હોય છે એ કંટાળાજનક કેમ ન થવા દેવો જોઈએ, અને એમાંથી કેમ મહિમા આપણો વધારવો જોઈએ, કેમ શીખવું જોઈએ, એ બધી રીતે હું તૈયાર હતો. એટલે જ્યારે મને પહેલો બ્રેક રવિન્દ્ર દવેજ ફિલ્મ જેસલ તોરલમાં આપ્યો, ગુજરાતી ફિલ્મ બની, ત્યારે જેસલ તોરલમાં મને પહેલો બ્રેક આપ્યો એમણે, ત્યારે હું સાહિત્યની દ્રષ્ટિએ અને આમ કહેવાય તો ગુજરાતની ભૂગોળ ને સંસ્કૃતિ ને ઇતિહાસ ને સામાજિક એનું બધો વણાટ કામ જે છે એ બધાથી પૂર્ણ રીતે વાકેફ થઈ ગયેલો હતો, અને સાથે જેસલની કથા, એનું લોક સાહિત્યના અંદર એનું સ્થાન અને એની ચિરંજીવતાનો પણ મને અભ્યાસ હતો ખરો. એટલે માત્ર લખેલા સંવાદો બોલી જવા કે ગોખેલા સંવાદ બોલી જવા એવું અંદરથી આવતું હતું, કારણ કે અભ્યાસ હતો આપનો અને ઇન્વોલ્વમેન્ટ. તે ઉપરાંત હું શબ્દોની આરપાર જોઈ શકતો હતો, જે શબ્દો હું બોલતો હતો એનો અર્થ જાણી શકતો હતો, બોલી શકતો હતો અને સમજી શકતો હતો. એટલે જેસલ તોરલ ખરેખર તો રવિન્દ્ર દવે એક હિન્દી ફિલ્મ બનાવતા હતા નગીના કરી. ઓકે ઓકે. એમાં સંજય ખાન ને લીના ચંદાવરકર હિરોઈન હિરોઈન હતા, હું વિલન હતો. એટલે વિલન તરીકે મને સાઇન કરેલો એમણે, મારું નાટક અભિનય સમ્રાટ જોઈને. પણ સંજય અને લીના ચંદાવરકરની ડેટમાં કંઈ વાંધો પડતા, અને પાછળથી ફિલ્મી ચક્કરમાં ફિલ્મ અટવાઈ જતા. ઓકે. ફિલ્મ એમ રહી. ઓકે ઓકે. ફિલ્મનો બધો રોસ્ટોક, સ્ટાફ, માણસો, સાઇન કરેલા કલાકારો, પછી કોઈ સજેસ્ટ કર્યું કે તમે આવનાર એક વિકી ગુજરાતી ફિલ્મ બનાવી નાખો. ઓકે. અને પછી જેસલ તોરલ એ ટાઈમે હાથમાં લીધું, ને
અને બૂમ એ ફિલ્મે તો ખરેખર આજની તારીખમાં પણ એ જે પાપ તારું પ્રકાશ ક્યારે પણ વાગે બીજા કેટલાય લોકો આ ગીત એ પાપ તારું પ્રકાશ જે ગીતની આપ વાત કરો છો એ ખરેખર તો દરિયામાં જેસલ અને તોરલ જાય છે ને તોફાન ઉપડે છે ને કેટલાય ના મોત કરી નિપજાવનાર જેસલ પોતાનું મોત જેને જે રીતે એકદમ આમ કંપી જાય છે કંપી જાય એ દ્રશ્ય ઉભો કરવા માટે મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં 20x25 નો એક હોજ ઉભો કર્યો અમે. એના અંદર એક નાનકડી હોડી મૂકી, હેલિકોપ્ટરનો પંખો મંગાવ્યો અને એનાથી પવન વેવ્સને પરફેક્ટ, અને બાલદીઓ લઈને કેમેરા આગળ લોકો પાણી છાંટતા અને લોકોને એવું તોફાન જેવું લાગે એના અંદર. એના અંદર હું અને અનુપમા બેઠા અલગ ડોલક તૈયાર કરીએ, પોતે પગથી નીચેથી હોડીમાં થોડોક હલાવીએ, થોડાક બીજા અંદર સંતાઈને લોકો હલાવે અને એક સરસ મજાનું એવું દ્રશ્ય ઉભું કર્યું. વચ્ચે એના અંદર મિનિએચર બનાવ્યું ટેબલ ઉપર, એ રીતે એવી હોડી બનાવીને પુતળા મૂકીને એને મેચ કરીને બેબીનું પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ તારી બેડલીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. એ કદાચ એ હજી આજની તારીખમાં પણ ના ભૂલી શકાય, કારણ કે જેસલ તોરલ જે ફર્સ્ટ બ્રેક છે આપનો જે પ્રમાણે આપને મળ્યો અને એ આટલા સુપર હિટ ફિલ્મ, થીમ પણ બેસ્ટ હતી, લોકોએ સ્વીકારી પણ એટલી, આપનો અભિનય પણ અંદર સુંદર હતો અને આપે કીધું તે પ્રમાણે ઓછી સાધન સામગ્રીની અંદર પણ જે ઇફેક્ટ આપવાની જે કળા હતી, ડાયરેક્ટર સ્પેશિયલ ટચ, ડિરેક્ટરનો ત્યાં દેખાવે પ્રોફેશનલ ટચ હતો. યસ, કારણ કે રવિન્દ્ર દવે લાહોરના પંચોલી સ્ટુડિયોમાં કઢાયેલ ઘણી ફિલ્મો બનાવેલી, દુલ્હા દુલ્હન, પોસ્ટ બોક્સ 999, સટ્ટા બજાર, નગીના, આ બધી ફિલ્મો બધી ઘણી બનાવેલી. હી વોઝ પ્રોફેશનલ ડાયરેક્ટર, હી વોઝ વેરી ગુડ એડિટર ઓલ્સો. અને એના અંદરથી એમને ગુજરાતી ફિલ્મ બનાવી એ બહુ સામાન્ય વાત લાગતી હતી. તે પણ એના પણ એ ટાઈમે એમને સામાન્ય લાગતી હશે, પરંતુ એ જ સમયે જે ગુજરાતી ફિલ્મના દર્શકો હતા પ્રવાહ ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે ક્યાંક વચ્ચે વાત ને વિરામ આપવાનો. દર્શક મિત્રો, ટાઈમ થયો છે બ્રેક નો, મળી એક નાના બ્રેક પછી. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં, અને અતિથિમાં આજે અભિનય સમ્રાટને મેં આમંત્રણ આપ્યું છે અમારા સ્ટુડિયોમાં. ઉપેન્દ્રભાઈ, અભિનય સમ્રાટ નહીં, હવે આજે આપણે જેસલ તોરલથી આગળ વધીશું, પરંતુ અભિનય સમ્રાટનું બિરુદ કદાચ હું નથી માનતો કે હજી સુધી કોઈ એક એવો સક્ષમ કલાકાર પેદા થયો છે કે જેને આ બિરુદ મળે. સુપરસ્ટાર મળી જાય, મેગા સ્ટાર મળી જાય, પરંતુ અભિનય સમ્રાટ, અને દેટ ઇઝ જસ્ટ પ્રૂવડ બીકોઝ ઓફ યોર ટેલેન્ટ, આપનું જે ડિવોશન હતું ઇન્ડસ્ટ્રી માટે, અને આપને રોલ જે મળ્યો છે એ રોલને બખૂબી નિભાવવાનો. અભિનય સમ્રાટનું મારે ખાસ જાણવું છે કે એ નાટકને લઈને મારે વાત કરવી છે. અભિનય સમ્રાટમાં હું 7 ભૂમિકાઓ કરતો એક જ નાટકમાં, પણ એ એટલા માટે નહોતો કરતો કે હું મારા અભિનયની રેન્જ બતાવવા માંગતો હતો, હું આટલા આટલી વિવિધતા ભરે અભિનયો કરી શકું છું, પણ બીકોઝ સ્ટોરી ડિમાન્ડેડ ઇટ. ઓકે, વાર્તાની એ જરૂરિયાત હતી, અને એ જરૂરિયાત એવી હતી કે એક માણસ જાત જાતના વેશ ધારણ કરીને કેટલીક સ્ત્રીઓને ફસાવે છે, સમાજમાં ફ્રોડ કરે છે, કપટ કરે છે, દોરા ધાગા કરે છે, અને પોતાના નામ જુદા જુદા આપીને એ રૂપિયા ભેગા કરે છે અને આનંદ કરે છે, અને જ્યાં એ પકડાય છે ત્યારે કોર્ટમાં લાવવામાં આવે છે. પછી જુદા જુદા સાક્ષીઓ આવે છે, કોઈ કહે છે આ હેમંત જાની છે, કોઈ કહે છે આ બીજું કેરેક્ટર છે, હૈદર અલી હબીબ છે, કોઈ કહે રાધેશ્યામ મહારાજ છે, કોઈ કહે કે આમ નારાયણ મિસ્ત્રી છે, કોઈ કહે આ તલોદના તમાકુના વેપારી પશાભાઈ પટેલ છે. હવે આ બધી જુદી જુદી વાતો આવે ત્યારે એના અંદર એટલી સ્પીડથી એ માણસ ગેટઅપ પણ બદલતો, એટલે હું મેકઅપ પણ બદલતો, હાવભાવ બદલતો, અને જુદી જુદી રીતે એન્ટ્રી જે કરતો હતો, એટલે એમાં આખા ગુજરાતના જુદા જુદા પંથકોને
એનો અભ્યાસ કરીને, એની બોલી, એનો પહેરવેશ, એની બોલી, એની લાક્ષણિકતાઓ, જે લાક્ષણિકતાઓ જે લોકોને એમ લાગે કે વાહ તો આ જ જે લાગે છે, પોતાનો લાગે, પોતાનો લાગે, પોતાનો લાગે એના અંદર કે આ આટલું ડિટેલમાં જે માણસ જઈ શકે, માણસ પેલો તો હોય જ નહીં શકે, આ માણસ તલોદનો તમાકુનો વેપારી પસાભાઈ પટેલ જ છે, એમ એને લોકો શરતો મારતા અને બેકસ્ટેજમાં આવીને કે આ એક જ માણસ છે કે બે માણસ છે જોવા માટે. ઇટ વોઝ વન્ડરફુલ થિંગ. નાઉ ઉપેન્દ્રભાઈ, જે પ્રમાણે અભિનય સમ્રાટની અંદર આટલી અદ્ભુત સ્ક્રિપ્ટ પણ એટલી સરસ લખાઈ હતી, એક્ટિંગ પણ, અને ખરેખર કોઈ પણ કલાકારનો જ્યારે રંગમંચની અંદર સ્ટેજ ઉપર 2-3 કલાકમાં પોતાનું બધું જ પરફોર્મન્સ ત્યાં ત્યાં રિટેકને કોઈ અવકાશ નથી, બધું જ કોસ્ચ્યુમ પરફેક્શન, ડાયલોગ ડિલિવરી પરફેક્શન, તમારી મૂવમેન્ટ પરફેક્શન, સિચ્યુએશન કોમેડી હોય તો એ પ્રમાણેની તમારી જે પણ પોઝિશન લેવાની છે એ પણ પરફેક્ટ હોવી જોઈએ. જસ્ટિફાય કરવું હોય કદાચ, ઉપેન્દ્ર ત્રિવેદીને રંગમંચ વધારે ગમે કે ફિલ્મ વધારે ગમે? બંને જુદી જુદી વિશેષતાઓ છે. નહીં, એક જ. આઈ નો કે આ આપનો એ આન્સર બ્રોડ વેમાં હશે, પરંતુ મારે એક સ્પેસિફિક આજે જો કદાચ આપને કહેવું હોય કે રંગમંચ ને વધુ પ્રિફર કરાય કે ફિલ્મ? ફિલ્મ. ઓકે, આ જ પ્રશ્નને હું આગળ વધારું છું. રંગમંચને ઓછું પ્રાધાન્ય આપીને ફિલ્મને વધુ પ્રાધાન્ય આપવાના કારણે છે, કારણ કે તેમાં મહેનત પણ વધારે છે કમ્પેર ટુ રિટર્ન. શેમાં? રંગમંચમાં મહેનત વધારે છે, રિટર્ન ઓછું છે. જુગાર છે, ચાલી ગયો તો ચાલી ગયો. ફિલ્મનું પણ એવું છે, પણ ક્યાંક કલાકારને વધુ મહેનત કરવી પડે છે, ચાહે ડિરેક્ટર હોય, લાઇટમેન હોય કે પડદા પાછળના કોઈ પણ કલાકાર હોય, પ્રોમ્પ્ટિંગ કરનારો કલાકાર હોય. ક્યાંક એવું નથી લાગતું કે થોડીક જે પ્રમાણે ગ્લેમરસ જે વર્લ્ડ બની ગયું છે આનું, ફિલ્મનું, એના કારણે રંગમંચ ક્યાંક અફેક્ટેડ થાય છે? નહીં, હવે આના અંદર તમે રિટર્નની દ્રષ્ટિએ જ્યારે વાત કરો ત્યારે વાત જુદી થઈ જાય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ રિટર્ન, રિટર્નને સાઈડમાં મૂકી દઈએ. તો પરંતુ એની જે ક્રિએટિવિટીની વાત કરો તો ફિલ્મમાં એક વારંવાર રિટેક કરી કરી કરીને એક લિમિટ આવી જાય છે. ઓકે, શોર્ટ પરફેક્ટ એમ થઈ જાય છે. સ્ટેજ ઉપર ઘણા રિહર્સલો કરી કરીને તમે જ્યારે સ્ટેજ પર આવો છો ત્યારે પહેલા પ્રયોગ પછી બીજા પ્રયોગ ને ત્રીજા પ્રયોગ ને ચોથા પ્રયોગ ને 50મા પ્રયોગ ને 100મા પ્રયોગમાં પણ ડેવલપમેન્ટના ચાન્સીસ રહે છે. રાઈટ. અને તે પ્રેક્ષકોની સમજ, રિસ્પોન્સ અને હાજરી મુજબ એની ફ્રીક્વન્સી પાછો સેટ કરતો હોય છે. ઓકે, એટલે ડેવલપમેન્ટના ચાન્સ 500મા પ્રયોગો પણ વધારે હોય છે, થાય છે. 500મા પ્રયોગે પણ કલાકાર ડેવલપ કરી શકે છે અને લોકોનું જોઈને પછી એ પ્રત્યાયન પૂરું કરે છે કે હવે બરાબર છે. પણ છતાં એ બંનેમાં, ફિલ્મ કે નાટક, બંનેમાં રિલીઝ પછી જોયા પછી ફિલ્મ તમે જુઓ કે નાટક જુઓ, કલાકાર જ્યારે જુએ ત્યારે એને વધુ સારું કરી શક્યા હોત એવી શક્યતાઓ એની હાળે છે. એ કોર્નર જોતો હોય છે કે કોર્નર ઓફ ઇમ્પ્રુવમેન્ટ અહીંયા હતા. આ બધા ગમે એવા મોટા મોટા કલાકારો જ્યારે શોર્ટ આપ્યા પછી હજી એક વન મોર, એક ઓર લઈ લીજીએ સર, એક ઓર લઈ લીજીએ સર એમ કહેનારા માણસો પછી છેવટે કહે કે ઠીક હે. પછી જ્યારે થિયેટરમાં જાય છે અને થિયેટરમાં એ ફિલ્મ જુએ છે, લોકો તાળીઓના ગડગડાટ કરે છે, ત્યારે એની સાથે પોતે તાળી બગાડી શકતો નથી, કારણ કે એને ખબર છે કે આના અંદર હજી આના કરતા ઇમ્પ્રુવ થઈ શક્યું, આના કરતા વધારે ઇમ્પ્રુવ થઈ શક્યું હોત. અને તે જ રીતે નાટકમાં પણ શો બધા નાટકો પતી ગયા પછી, નાટકની પૂર્ણાહુતિ થઈ ગયા પછી પણ એને ન વપરાયેલી શક્તિઓનો થાક લાગે છે. સારો કલાકાર સારા કલાકારને લાગે છે ન વપરાયેલી શક્તિઓનો, સારા શક્તિઓનો થાક નહીં, ન વપરાયેલી, સારા કલાકારને લાગે છે. હવે સારો ખોટો એ બરાબર, પણ કઈ બી. હા, ઉપેન્દ્રભાઈ, અગેન એ જ એક ટોપિક એવો કે જેની નોર્મલી ક્યાંક બ્લેક સ્પોટ લાગેલો છે આ બધી જે પણ આખો ઇન્ડસ્ટ્રી છે, ચાહે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે રંગમંચની હોય, ક્યાંક એક બ્લેક સ્પોટ છે અને હવે ધીરે ધીરે કદાચ ક્યાંક એક્સપોઝ પણ થાય છે. ઇટ્સ લાઈક કાસ્ટિંગ કાઉચ. આજે કાસ્ટિંગ કાઉચ એક શબ્દ ભલે આવ્યો છે અને કાસ્ટિંગ કાઉચ નામ આપ્યું કે ગમે તે આપી દીધું, પરંતુ ક્યાંક શોષણ થવું, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી ફિમેલ આર્ટિસ્ટ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ધ આર્ટિસ્ટ, ક્યાંક શોષણ અથવા તો
શું કહેવાય, જરૂરિયાતનો દુરુપયોગ ક્યાંક થતો હોય છે ખરો? નહીં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી હિન્દી ક્યાંય કોઈ શોષણ કરતું નથી, ત્યાં એ વાત જ નથી. એનો અર્થ એ નથી કે ધ એક્ટ ડઝન્ટ ટેક પ્લેસ ઓર ધ જેસ્ચર ડઝન્ટ ટેક પ્લેસ, એ ઘટનાઓ બને છે. પણ જો કલાકાર, તમે સામાન્ય નોકરીમાં પણ જુઓ કે જે ધંધામાં બી જુઓ, કોઈને કંઈક તાર તમને કેટલો પગાર, 5,000 પગાર આપે છે તો બહુ ઓછો લાગે તમને, તમને મારું શોષણ થાય છે. પણ પેલાને 6,000 કંઈ આપતો નથી એટલે 5,000માં કામ કરે છે. 6,000 આપતો તો હમણાં છોડીને ચાલે જાય, પણ 5,000 એને કોઈ આપે છે તો ઈમાનદારીથી કામ કરવું જોઈએ. તે રીતે કોઈ રોલ માટે માનો એમ કે તને હિરોઈન બનાવીશ અને એનું શોષણ કરે, તો એણે પોતાની શક્તિઓ, મર્યાદાઓ અને સમજ પોતે બી કેળવવી હોવી જોઈએ. કોઈ કે તને હિરોઈન બનાવી દઈશ તું, એને માની લે કે હું હિરોઈન છું, એટલી બધી જો એ ના સમજ હોય તો પછી સામેવાળાને લાયક નથી, તો સામેવાળાનો વાંક પણ નથી. સામેવાળાનો વાંક એટલે માણસતાની દ્રષ્ટિએ કે તમે એને દેવદૂતો અને ફરિશ્તાઓ અને એવા સમજતા હો તો એનો વાંક ગણાય, પણ જો એ સામાન્ય માણસ સમજતા હો તો એનો વાંક ન ગણાય. તમે એના પાસેથી કોઈ આચાર્યની, કોઈ ધર્મગુરુની, કોઈ એવી અપેક્ષાઓ રાખતા હો તો તો એનો વાંક કહેવાય. પણ સામાન્ય માણસ હોય છે તેનો પણ એને એમ થાય, પણ પેલી બહેન કે પેલા ભાઈ જે હોય એમાં શું જોઈએ કે હું હીરો થવાને લાયક નથી, કે હું હિરોઈન થવાને લાયક નથી, કોઈ કે મને ચડાવી માર્યો છે એટલે હું આ કરવા આવ્યો છું. હવે કેટલાક લોકો જ્યારે સક્સેસ થઈ જાય છે, આવી જાય છે ફિલ્મ લાઈનમાં, ત્યારે માત્ર આના જોરે જ આવે છે એવું નથી. કારણ કે જે કલાકારને જેટલી પ્રોડ્યુસરની કે ડાયરેક્ટરની જરૂર છે એટલી જ એમને પણ આની જરૂર છે. બિલકુલ, એટલી જ એને આની જરૂર. પેલું કે ખબરદાર, આંખ ઉપરથી ઓળખી જાય કે પ્લીઝ બિહેવ યોર સેલ્ફ. તો એ તમાચો પણ ખાઈ લે, વડ પણ ખાઈ લે, ઠપકો પણ ખાઈ લે, હાથ પણ જોડે, એને જ હિરોઈન બનાવે. કારણ કે શી ઇઝ અ ટેલેન્ટેડ, ટેલેન્ટેડ એટલે ટેલેન્ટ સ્પીક્સ એવરીવેર. ઓલવેઝ ફાઇન. ઉપેન્દ્રભાઈ, રંગમંચની ને ઘણી બધી વાતો ફિલ્મોની કરી, પરંતુ વાત કરવી છે હવે થોડીક રાજકારણની, કારણ કે આપનો પણ એમાં પણ બહોળો અનુભવ છે. પબ્લિકની વચ્ચે રહેલા છો, લોકોના દિલને આપણે એક નેતા તરીકે પણ આપણે જીતેલા છે, પરંતુ એક નાનકડા બ્રેક પછી. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો, બ્રેક, નાનકડા વિરામ પછી. દર્શક મિત્રો, બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં, અને અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડેમાં આજે છે અમારી સાથે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્રભાઈ, અભિનય સમ્રાટની આપણે ઘણી બધી વાતો કરી, પરંતુ અભિનય સમ્રાટ જ્યારે લોકોની વચ્ચે આવ્યા, લોકોને આશ્વાસન આપ્યું, લોકોને વચનો આપ્યા કે તમારી તકલીફો દૂર કરવા માટે અભિનય સમ્રાટ ફરી એકવાર તમારા સમ્રાટ બનીને રાજ કરવા માગે છે, શું સાથ સહકાર આપશો? બધા જ લોકોએ દિલથી વધાવી લીધા આપને, આપને ખોબલે ખોબલે મત આપીને 1985ની પહેલી ચૂંટણીમાં જીતાડી પણ દીધા. વોટ ઇઝ અ ડિફરન્ટ બિટવીન અભિનય સમ્રાટ એન્ડ વોટ યુ કેન સે ડેપ્યુટી સ્પીકર સુધી, અને કદાચ એક સાંસ્કૃતિક મંત્રી તરીકે પણ હતા, કેવો રહ્યો આ એક અભિનય સમ્રાટ? તાલીઓના ગડગડાટ, એક ડાયલોગથી બીજો ડાયલોગ આવે એટલે ફરી પાછું ક્લેપિંગ, લાફ્ટર, એવરીથિંગ વોઝ ધેર, અને જ્યારે પબ્લિકની વચ્ચે કેવો રહ્યો અનુભવ? નહીં, સ્ટેજ ઉપર અભિનય સમ્રાટ ભજવું છું જ્યારે હું, ત્યારે હું કહું છું કે હું તે નથી. અભિનય સમ્રાટની મેં કહે, ભાઈ હું પશાભાઈ પટેલ નથી, હું હેમંત જાની નથી, હું હૈદર અલી હબીબ નથી, નારાયણ મિસ્ત્રી નથી, જોની વોકર નથી, ઉપેન્દ્ર ત્રિવેદી નથી, હું આ નથી. એમ હું કહું છું કે આ ખોટું છે. અહીંયા જે ખોટું છે એને સાચું કહેવામાં આવે છે. ઓકે, જે અહીંયા હું આ છું, હું આ છું, જે હું નથી તે હું છું, રાજકારણમાં આવ્યા પછી કે હું આ છું, એટલે અહીંયા જે અભિનય સમ્રાટ સ્ટેજ ઉપર હોય એના કરતા મોટા મોટા સમ્રાટો રાજકારણમાં અભિનયના પડેલા છે, એમના પાસેથી ઘણું શીખવાનું છે. ઓકે, તો વાત નીકળી છે, તો અભિનય સમ્રાટ રાજકારણમાં કોને અભિનય સમ્રાટ ગણે છે? રાજકારણમાં અભિનય સમ્રાટ
જે રાજકારણ ન રમે એને. રાજકારણ અને રાજનીતિ બે જુદા શબ્દો છે. રાજપુરુષ એ યોગ્ય શબ્દ છે. રાજપુરુષ રાજનીતિ જે કરતો હોય છે તે પોતાના સ્વદેશ કે પોતાની જન્મભૂમિ કે પોતાના મત વિસ્તારના હિત માટે કરતો હોય છે. એના માટે રાજનીતિ જે કરે છે તેના અંદર નિયમોનો અભ્યાસ અને પ્રજા સાથેના રોજિંદા પ્રશ્નોનો ઘરોબો એ બહુ જરૂરી હોય છે. અને અંતમાં અભિનય સમ્રાટ પાસે અભિનય સમ્રાટનો એક ફેવરેટ ડાયલોગ સાંભળવો છે. નાટકનો ફિલ્મનો એઝ યુ લાઈક યોર ફેવરેટ. મેં હમણાં એક માલવપતિ મુંજી એક ફિલ્મ કરી હતી, મૃણાલવતી ને મુંજ, તૈલબની વૈરાગીની બહેન મૃણાલવતી અને માળવાનો રાજા મુંજ. મુંજ કારાગૃહમાં છે, પકડાઈને આવ્યો છે. 16 વર્ષ તૈલબને હરાવ્યો અને 17મી વાર ગોદાવરી પાર કરતા એ પકડાઈ ગયેલો. મૃણાલવતી મળવા આવે છે, મુંજ એક ભીંત ઉપર માટીથી સુભાષિત લખતો હોય છે. મૃણાલવતી એને જોઈને પાછી વળે છે, કહે છે આવો મૃણાલવતી, મને પૂછ્યા વગર આવવાની તો ભૂલ કરી, હવે પૂછ્યા વગર તમે જવાની ભૂલ કરશો નહીં. મારે અહીંયા આવવા માટે કોઈને રજા લેવાની જરૂર નથી હોતી, ચાલો કોઈને રજા લીધા વગર પણ મને મળવા માટે તમે આવ્યા છો ને, બેસો. હું તો એ જોવા માટે આવી છું કે કારાગ્રહની ગંદી હવાએ તને કેવો કરી નાખ્યો છે, એ તપાસવા આવી છું. ઓહો, કારાગ્રહ હોય કે રાજમહેલ હોય, અને આ કારાવાસને તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જન્મભૂમિ સમજું છું. હા, મને શું કરી શકવાની હતી, મારે તને ઘણું શીખવવું પડશે. મને શું શીખવશો મૃણાલવતી, મને સિંહણોએ દૂધ પાયા છે અને મદમસ્ત ગજરાજોએ વાયુ ઢોળ્યો છે. ભિક્ષા માગતા હું શરમાયો નથી, મહારાજ્યોના સિંહાસનો દાનમાં દેતા અચકાયો નથી. મેં કાયાને ઓગાળી નાખતી કાળમી તપશ્ચર્યા કરી છે અને શૃંગાર શતકોના રસમાંથી ટપકેલ ભરપૂર બીભસ્તા માણી છે. તમે મને શું શીખવવાના હતા? શીખવવાનું તમારે છે, શીખવાનું તમારે છે કે સ્ત્રી પુરુષના સહપોઢણમાં કયું સુખ સમાયું છે તે શીખવાનું બાકી છે. ક્યાં વાત હે, થેન્ક યુ વેરી મચ. અને ઉપેન્દ્રજી, હજી પણ એ લાગે છે કે અભિનય સમ્રાટ કહેતા ના કે શેર આખી શેર હોતા હે, અને અભિનય સમ્રાટનું બિરુદ આજે આ ડાયલોગ સાંભળ્યા પછી લાગતું નથી કે હજી આવનારા વર્ષોની અંદર પણ કોઈ છીનવી શકે. દર્શક મિત્રો, આપે જોયું તે પ્રમાણે અભિનય સમ્રાટ સાથેની આ મુલાકાત ખૂબ જ રસપ્રદ તબક્કામાં આવી છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને મારે અહીંયા ક્યાંક બ્રેક મારવી પડશે, કારણ કે કાર્યક્રમ પૂરો થવાનો સમય આવી ગયો છે. જરૂરથી સમય મળશે ત્યારે બીજી વખત ઉપેન્દ્રભાઈ સાથે વાત કરવા માટેનો કોઈક એવો સંજોગ ઉભા થશે ત્યારે કરીશું, સ્ટુડિયોમાં બોલાવીશું જો એમને ટાઈમ હશે અને પરમિશન હશે તો. દર્શક મિત્રો, આ જ રીતે અમે વિવિધ વિશિષ્ટ વ્યક્તિત્વને લઈને ઉપસ્થિત થતા રહીશું આ કાર્યક્રમમાં, એટલે કે ગેસ્ટ ઓફ ધ ડેમાં. પરંતુ આજના કાર્યક્રમમાં આટલું જ. આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો. અમારું સરનામું છે સિટી ન્યૂઝ, C-202 સજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. તો ચાલો દર્શક મિત્રો, દેવાંગ ભટ્ટ નાચીસ અને અભિનય સમ્રાટને રજા આપશો. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર.